नमस्कार विद्यार्थी मित्रों, आज आप भणवा जाइ रहा छे धोरण 12 गुजराती में आवतो गद्य 4 सत्याग्रह आश्रम एनो भाग 3। पहला अने बीजा भागनी अंदर आपणे विनोबा भावे अने गांधीजीनी वात छे ए करेली के विनोबा भावे आ जे जीवन चरित्र लखेलू छे एनी अंदर गांधीजीथी एक कई रीते प्रभावित थया अने कई रीते काशीनी अंदर એમને ગાંધી બાપુના જે કંઈ પણ વક્તવ્ય હતી એની ગરમાગરમ ચર્ચા સાંભળી પછી પત્રવ્યવહાર કર્યો અને ગાંધીજીએ પ્રત્યુત્તરમાં એને પોતાના કોચરબ આશ્રમ એમને બોલાવ્યા અને જ્યારે કોચરબ આશ્રમ ગયા ત્યારે આપણે બીજા ભાગમાં ભણ્યા કે કોચરબ આશ્રમમાં ગયા પછી ગાંધીજી સાથે એમનો પરિચય થયો, ગાંધીજીને ઓળખ્યા અને આગળ વિનોબા ભાવેના જીવન ઘડતરમાં ગાંધીજીએ કઈ રીતે પ્રદાન કર્યું એ વાત છે આપણે ભાગ 2માં ભણ્યા। અને આજે હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જે સત્યાગ્રહ આશ્રમ પાર્ટ છે એનો પાર્ટ 3। તો ચાલો આપણે આજે શરૂ કરીએ। બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી। બાપુ એટલે આપણા ગાંધી બાપુ કહે છે, વિનોબા ભાવે એવું કહે છે કે ગાંધી બાપુએ મારી પરીક્ષા કરી કે નહીં એ મને નથી ખબર, પરંતુ મેં ગાંધી બાપુની એટલે કે વિનોબા ભાવેએ ગાંધી બાપુની બુદ્ધિપૂર્વક ઘણી બધી પરીક્ષા છે કરેલી, અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત। એટલે કે છે બાપુને ઓળખવા માટે મેં એમની ઘણી પરીક્ષાઓ કરી અને એક પણ પરીક્ષામાં ઊણા નથી ઉતર્યા, અને કહે છે કે ઉત્તીર્ણ થયા, ઉત્તમ માણસ તરીકે ઉત્તીર્ણ થયા, અને એટલા માટે જો એમની પાસે ટકી શક્યો, નહીતર કહે છે કે જો એ ઊણા ઉતરત તો હું એમની પાસે ટકી શક્યો ન હોત। મારી કસોટી કરીને એમને મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા તો જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા, પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લગીરે ખામી ઉણપ કે ઓછપ લાગી હોય તો હું એમની પાસે ટકી ન શકત। કહે છે કદાચ બાપુ જો મારી પરીક્ષા કરતા હશે ને તો એમને મારામાં ઘણી બધી ઉણપ દેખાઈ હશે, ખામીઓ દેખાઈ હશે, તો પણ કહે છે કે ક્યારેય પણ મને કશું જ ના કહેતા અને મને તેઓ એમની પાસે રાખતા, પરંતુ મેં એમની જેટલી પણ વખત કસોટી કરી એમાં એની સત્યનિષ્ઠામાં મને ક્યારેય પણ ઉણપ કે ખામી લાગી નહોતી, અને એટલા માટે જ હું એમની પાસે ટકી શક્યો। મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનાર બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું। તેઓ હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું। મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોની ના પડી। એટલે અહીંયા વિનોબા ભાવે શું કહે છે કે ગાંધી બાપુ મહાન માણસ હતા, મહાપુરુષ હતા, મારા ધ્યાનમાં આવા ઘણા મહાપુરુષ આવ્યા પરંતુ મને કોઈએ પણ ના આકર્ષ્યા। શા માટે? કારણ કે એ લોકો પોતાને કેવા માને છે, એ લોકો એવું માને કે અમે પૂર્ણ છીએ, અમારા જેવું બીજું કોઈ જ નથી, કે છે એવા માણસનું મને ક્યારેય આકર્ષણ ના થયું, પરંતુ મને આકર્ષણ કોનું થયું હર હંમેશ? બાપુનું। શા માટે? કારણ કે હંમેશા એવા કહેતા કે હજી હું પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું, એ હંમેશા પોતાની જાતને અધૂરા માનતા, અને આવા અધૂરા માનનાર બાપુનું મને કહે છે હંમેશા આકર્ષણ થયું। ક્યારેય આપણે આપણી જાતને પૂર્ણ પુરુષ ના માનવા જોઈએ, મતલબ કે મને હરેક વસ્તુનું જ્ઞાન છે કે મારા જેવો કોઈ માણસ નથી, એવું ક્યારેય ના માનવું જોઈએ। બાપુ છે આટલા મહાન માણસ હોવા છતાં પણ એવું કહેતા કે હું અધૂરો છું, હું પૂર્ણ સત્યથી દૂર છું, અને એવું જ એના કારણે જ કે છે મને બાપુનું આકર્ષણ થયું, અને પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની એટલી અસર મારા પર ના પડી। હું બાપુને મળ્યો અને તેમના પર મુગ્ધ થઈ ગયો, તેમની અંતર બાહ્ય એકતાની અવસ્થા પર। તેના પર મુક્ત થઈ ગયા વિનોબા ભાવે? ગાંધી બાપુની આંતરિક અને બાહ્ય એકતા, ઘણા લોકો હોય ને આંતરિક અંદરથી અલગ હોય અને બાહ્ય મતલબ બહારથી અલગ હોય, કહેતા કંઈક ઓર હોય અને કરતા કંઈક ઓર હોય, પરંતુ ગાંધી બાપુની તો આંતર બાહ્ય એકતા છે, મતલબ કે અંદરથી બહારથી જે કહે છે એવા જે અંદરથી છે, અને એની આ એકતાની અવસ્થા પર કહે છે હું મંત્રમુગ્ધ થઈ ગયો। વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી, કર્મ કરતા મને કહે છે બાપુએ શીખવ્યું, ગીતામાં તો એ કહ્યું જ છે પરંતુ તેનો સાક્ષાત્કાર થયો। કર્મ કરવાનું આપણને ગીતામાં કહેલું છે ને, પરંતુ બાપુના જીવનથી કર્મ કરવું જોઈએ એ વસ્તુનો સાક્ષાત્કાર વિનોબા ભાવેને થયો। ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું, ગીતામાં અસ્થિત પ્રજ્ઞનો લક્ષણો આવેલા છે,
આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે, પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા. સ્થિત પ્રજ્ઞ હંમેશા કે જેનું ચિત્ત છે, જેનું મન છે, એ કેવું રહે છે? સ્થિત રહે છે. કોઈ પણ લોભ છે, મોહ છે, માયા છે, કોઈ પણ ભાવના છે કે એનાથી એનું મન છે ક્યારેય વિચલિત નથી થતું એવો માણસ, એની વાત છે ગીતામાં કરેલી છે. કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કોને કહેવાય? કે જેને ક્યારે કોઈ વસ્તુ ઉપર ગુસ્સો નથી આવતો, જેને લોભને વશ નથી થતો, જેને ક્યારેક કપટ એના પર હાવી નથી થતું, એવા જેના લક્ષણો છે, એવા ગીતામાં જે લક્ષણો બતાવેલા છે, એવા આખે આખું કોઈનામાં જો એવા મેં કોઈ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિમાં દર્શન કર્યા હોય તો એ છે બાપુ. કે જે મહાન ભાગ્ય હોય એને જેવા માણસના દર્શન થાય અને કહે છે વિનોબા ભાવે કે મારું ભાગ્ય મહાન હતું કે આવા લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષ એવા બાપુને મેં મારી સગી આંખે જોયેલા છે. 1970ની વાત છે. હું બાપુ પાસેથી એક વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. એક પ્રસંગ આપેલો છે અહીંયા. કોચરબ આશ્રમમાંથી એક વર્ષની છુટ્ટી લઈ અને વિનોબા ભાવે છે એ 1970માં બહાર જાય છે. પહેલાં વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો. વાઈમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા. તેની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. તો કોચરબ આશ્રમમાંથી વિનોબા ભાવે છે રજા લે છે એક વર્ષની. શા માટે? સંસ્કૃતનું આગળ વધારે અધ્યયન કરવા માટે. આમ તો વાઈમાં રહીને ગોપાળદાસની મદદથી, ગોપાળરાવની મદદથી એવો સંસ્કૃતનો અભ્યાસ તો એણે શરૂ કરી જ દીધો હતો, પરંતુ આગળ વાઈમાં જઈ અને બ્રહ્મચારી વિદ્વાન જે છે એવા નારાયણ શાસ્ત્રી મરાઠે પાસેથી એ આગળ ઉપનિષદો છે એ શીખે છે. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, સાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. આ બધા જ ઉપનિષદો છે, બ્રહ્મસૂત્ર છે એ ભણે છે વિનોબા ભાવે. તદુપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. આ બધા જ ગ્રંથો છે, યાજ્ઞવલ્કય સ્મૃતિ, વૈશેષિક સૂત્ર, ન્યાયસૂત્ર વગેરેનું વાંચન એને કર્યું. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. એટલે કહે છે કે હવે મેં મારી પોતે જાતે જ આગળ અભ્યાસ કરવાનું વિચાર્યું. બીજું કામ હતું તબિયત સુધારવાનું. એટલે એક વર્ષની રજામાં વિનોબા ભાવે શું કામ કર્યું? તો સંસ્કૃતનું આગળ અધ્યયન કર્યું અને પોતાની તબિયત છે એ સુધારવાનું કામ છે એને કર્યું. મેં એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. 10-12 માઇલ સુધી મતલબ ચાલતા. પછી 6-8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા, સૂર્ય નમસ્કાર. એનાથી આરોગ્ય છે એ વિનોબા ભાવેનું સુધરી ગયું. આહાર પણ હું વિચારી કરીને લેતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો એ પણ છોડી દીધું. મીઠું પણ છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો. મસાલો એટલે મરચું, મીઠું આ કશું જ ન ખાતો. અને કદી ન ખાવાનું વ્રત પણ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી શકે નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. મતલબ કે મેં ઘણી વખત દૂધ છોડ્યું, પણ મને એવો ખ્યાલ આવી ગયો કે મારે દૂધ વગર ચાલશે નહીં. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. પૂરો 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢે છે. શક્તિ ઘટી ગઈ. આટલું ઓછું ખાય એટલે એમનામાં શક્તિ ન રહે. એટલે આહાર નક્કી કરી લીધો, મતલબ ડાયટ નક્કી કર્યું. 1.5 શેર દૂધ, 60 રૂપિયા બાર, ભાખરી 2 તોલા જવારની 2 ભાખરી, કેળા 4-5 અને 1 લીંબુ મળી શકે ત્યારે આટલું ખાવાનું ડેઇલી એને નક્કી કર્યું. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી, તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીરી છે. અમીરી છે એટલે કે હું જે ખાઉં છું એ ખૂબ જ મોટા માણસો ખાય, પૈસાવાળા, એવો ખોરાક મને લાગતો. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતા હતા. એ સમયે પૈસો પણ હતો, મહત્ત્વ ધરાવતો. અત્યારે જોવા નહીં મળતા. એનો ખોરાક છે 11 પૈસાનો થતો. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા હિસાબ બતાવે છે અહીંયા. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં 11 વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહ આશ્રમના
અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવા મારો પૂરો પ્રયાસ હતો. એટલે કે છે કે મારે તો આશ્રમમાં જ રહેવાનું હતું, એટલે ત્યાંના એકાદશ વ્રતોનું પાલન કરવું એ મારે જરૂરી હતું. અને એટલા માટે જ કે છે કે હું મારી તબિયતની દ્રષ્ટિએ નહીં પરંતુ એકાદશ વ્રતના પાલન માટે પણ હું આ ખોરાક લેતો. એટલે આપણને ખ્યાલ છે કે આપણે મસાલા વગરનો ખોરાક જ્યારે ખાઈએ છીએ ત્યારે તામસી વૃદ્ધિ છે એ આપણામાં આવતી નથી અને આપણે સંયમ જાળવી શકીએ છીએ. અને એટલા માટે જ એ મસાલાવાળું ખાવાનું છોડી અને સાદો ખોરાક છે એ અપનાવી શકે છે કે જેથી એ સત્યાગ્રહ ગ્રહાશ્રમ છે એના બધા નિયમોનું પાલન કરી શકે. જેવું આસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો, લાકડાની થાળી વાટકો, આશ્રમનો એક લોટો, પંચ્યું એટલે નાનું ધોતિયું, કામળો એટલે ધાબળો અને પુસ્તક. તો એનો સામાન કેટલો હતો વિનોબા ભાવે પાસે કેટલો સામાન હતો? એક લાકડાની થાળી હતી, એક લાકડાનો વાટકો હતો, એક લોટો હતો, એક પંચ્યું એટલે કે ધોતિયું, કામળો એટલે કે ધાબળો હતો અને પુસ્તક. બસ આટલો જ એનો સંસાર હતો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન પહેરવાનું વ્રત લીધેલું. ઉપર પહેરણ એટલે ઉપરનો કોટ શરીરમાં નહીં, માત્ર ધોતિયું જ પહેરવું, ટોપી ન પહેરવી એવું પણ એને વ્રત લીધેલું. સાળ પર વણેલા કપડાં જ વાપરતો, ગાંધી બાપુની જેમ જ કોટન ગૂંથેલા, જે સાળ પર જે ગૂંથેલા વસ્ત્રો હોય એ જે પહેરતા. આપણને ખ્યાલ છે કે ચરખા ઉપર કરવામાં આવતા વસ્ત્રો ગાંધી બાપુ પહેરતા, ખાદીનો ઉપયોગ કરતા, તો એવા જ કપડાં પહેરવાનું ગાંધી બાપુની જેમ અહીંયા આપણે વિનોબા ભાવે છે એમણે પણ નક્કી કરેલું. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું. અને આ રીતે કે છે હું સ્વદેશી વ્રતનું પાલન કરતો. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. એટલે ગાંધીબાપુના આશ્રમમાં રહેવા માટે જે જે પણ વ્રત છે, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે જેવા બધા જ વ્રતનું પાલન મેં કરેલું. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો, એ સિવાય સેવા કરવાનું કામ એણે કર્યું. તો કઈ કઈ સેવાઓ કરી એનું લિસ્ટ છે. ગીતાનો નિઃશુલ્ક એટલે ફી લીધા વગર, પૈસા લીધા વગરનો ક્લાસ ગીતાનો ચલાવતો. એમાં 6 વિદ્યાર્થીઓ આખી ગીતા અર્થ સાથે સમજાવી, બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા, 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખતો. એટલે આ બધી સેવાના કાર્યો એમણે કર્યા. વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી, એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એટલે કે વાઈની અંદર એને વાંચનાલય એટલે કે લાઇબ્રેરી છે એ સ્થાપી હતી. અને એ લાઇબ્રેરી માટે જે પુસ્તકો જોઈએ, જે ફંડ જોઈએ, જે પૈસા જોઈએ, એના માટે એને દળવાનો વર્ગ શરૂ કર્યો. દળવું એટલે પહેલાંના સમયમાં લોટ દળવાની ચક્કી ના હતી, પરંતુ એની ઘંટી આવતી પથ્થરની, કે જે હાથથી ઘંટી છે એ દળવી પડે, તેવો એક દળવાનો પણ વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા, અમે બધા દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ 2 શેર અને 1 પૈસો લઈને કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. બરાબર? એટલે કઈ રીતના એ દળા ફંડ છે એકઠું કરે છે કે 15 વિદ્યાર્થી અને હું અમે બધા મળીને દળતા અને જે લોકો ઘંટી દળાવીને લાવતા એમની પાસેથી અમે કેટલા પૈસા લેતા? 2 શેરે 1 પૈસો અને 1 પૈસામાંથી અમે વાંચનાલયના પુસ્તકો છે એ ખરીદતા. મોટા વેપારીના દીકરા પણ આમાં જોડાતા. વાય પુરાણ વિચારોનું સ્થાનક હોવાના કારણે બધા અમને મૂર્ખામાં ખપાવી દેતા હતા. દળવાનું કામ કરતા એટલે ત્યાંના લોકો અમને મૂર્ખ ગણતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા. 2 મહિના કે છે મેં દળવાનું કામ કર્યું અને એ રીતે પૈસા ભેગા કરી પુસ્તકો વસાવ્યા અને એ રીતે વાંચનાલયની અંદર 400 પુસ્તકો છે કે છે અમે જમા કર્યા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ પણ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા. આ રીતે પગપાળા 400 માઇલનો પ્રવાસ કર્યો, એનો એક હેતુ કિલ્લાઓ જોવાનો હતો. રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસના પ્રસિદ્ધ ગઢ પણ જોયા. સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. તો આ રીતે એ કહે છે કે 1917માં જ્યારે એને 1 વર્ષની છુટ્ટી લીધી ત્યારે વિનોબા ભાવેએ સંસ્કૃતનું અધ્યયન કર્યું, પોતાની તબિયત સુધારવાના પણ પ્રયત્નો કર્યા, નિઃશુલ્ક વર્ગો પણ ચલાવ્યા, સેવાના કાર્યો પણ કર્યા, પગપાળા પ્રવાસ પણ કર્યા.
અને આ રીતે એને લોકોને મળવાનું અને લોકલક્ષણ કરવાનું કાર્ય કર્યું. ધન્યવાદ.